માર્કેટ હવે બંધ થઈ રહ્યા છે. એક્સપાયરી આપણે જોઈએ 17,900 ની નીચે આપણને થતી જોવા મળી રહી છે. 17,884 ના લેવલ ઉપર આપણે જોઈએ તો નિફ્ટીની એક્સપાયરી થઈ રહી છે અને બેંક નિફ્ટી 450 પોઈન્ટ, જોકે નીચેના સ્તરથી ઓલમોસ્ટ 150 પોઈન્ટ જેટલો સુધારો દેખાયો છે, પણ 0.25% ઘટાડો તો આપણને બેંક નિફ્ટીમાં રહેતો દેખાયો છે. 38,500ની ઉપરના સ્તર સાથે અહીંયા આપણને બેંક નિફ્ટીની એક્સપાયરી આવતી જોવા મળી છે. સાથે જ મિડકેપના ફ્રન્ટ ઉપર 211 પોઈન્ટના ઘટાડા સાથેનું ક્લોઝિંગ આવતું દેખાયું છે. ટ્રેન્ડ જુઓ, આજના દિવસમાં આપણને સારો એવો નેગેટિવ સાઈડ ઉપર રહેતો દેખાયો. યુઝ્યુઅલી આપણે જોઈએ છે કે એક્સપાયરી દિવસે આપણને પુટકોલ રેશિયો છે એ આટલો બધો નીચેની તરફ આવતો નથી દેખાતો હતો, વેચવાલી હોય છે તો પણ. આજના દિવસમાં આપણે જોયો તો 1 લેવલ ઉપર આપણને નિફ્ટીનો પીસીઆર આવતો દેખાયો છે, તો એ પણ અહીંયા ફેક્ટર છે કે બજાર આપણને આજના દિવસના રિકવરી સાથે પણ જોઈએ તો પણ હજુ આપણને ઓવરસોલ્ડ કન્ડિશનની અંદર જ ટ્રેડમાં દેખાયો છે. શું જો આપણે મુહૂર્તના ટ્રેડિંગ સેશનને બાદ કરીએ તો બાકીના 4 ટ્રેડિંગ સેશનની અંદર હેમેનજી જોઈએ તો માર્કેટે ખાસા એવા ઓપ્શન રાઇટર્સને કમાવી આપ્યું છે અને સ્ટોક સ્પેસિફિક મોટું પ્રોફિટ ટેકિંગ થયું છે. એફઆઈએસની મોટી સેલિંગ થઈ છે. શું વ્યૂ બની રહ્યો છે હવે નેક્સ્ટ સિરીઝ માટે, આવતીકાલ માટે ઇન્ડાઇસિસ નિફ્ટી અને બેંક નિફ્ટીને આપ કેવી રીતે જોવો છો? મને થોડો બાઉન્સ લાગે છે વિક્રમ. આપણે આઈટી, સિમેન્ટ આઈ થિંક અને સમ સિલેક્ટિવ લાઈફ એટલે ઇન્સ્યોરન્સ કંપની, મને લાગે છે આમાં થોડો બાઉન્સ આવે એવું લાગે છે. અને મારો થોડો કોન્ટ્રાક્ટ કોલ છે, બેંક નિફ્ટી નથી કહી રોકાય. 38,570 છે, મારી હિસાબે 39,000 નો મોંઘો પડશે. મારી હિસાબે 39,000 એટલે 39,500 નો કોલ લઈ લો. મને તો અહીંયાથી બાઉન્સ આવે એવું લાગે છે આવતા 3-1 ટ્રેડિંગ સેશનમાં, કદાચ કાલે ને કાલે પણ સુધરે એવું લાગે છે. પણ આવતા 3-1 દિવસનો વ્યૂમાં મને લાગે છે એક કોન્ટ્રાક્ટ કોલ લઈ શકો નિફ્ટી, બેંક નિફ્ટી બે પણ. મને બેંક નિફ્ટીમાં થોડું વધારે લાગે છે. ઓકે, તો આ વ્યૂ અત્યારે આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. નિફ્ટી અને બેંક નિફ્ટીમાં એક બાઉન્સ માટેનો વ્યૂ લઈને ચાલી શકાય એમ છે. આગામી 1-2 ટ્રેડિંગ સેશનની અંદર ઓર આવતીકાલના દિવસની અંદર આવતો દેખાઈ શકે.